આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ બીકેન્યુઝ ચેનલ દ્વારા શ્રાવણ માસના પવિત્ર એવા સોમવારના દિવસે અમારા દર્શકો માટે જિલ્લામાં આવેલા પ્રાચીન અને ચમત્કારિક શિવાલયના દર્શન કરાવીએ છીએ. ગત સોમવારે આપણે પાલનપુર તાલુકામાં આવેલા બાજોઠિયા અને હાથીદરા દર્શન કર્યા હતા, ત્યારે આજે બીકેન્યુઝ ચેનલ દર્શકોને એક એવા સ્થળ પર લઈ જશે કે જે ડુંગર ઉપર ગીચ જંગલ વચ્ચે આવેલું છે, કે જ્યાં પ્રકૃતિએ પણ ખૂબ જ સુંદરતા પાથરી છે. તો આવો નિહાળીએ અમીરગઢ તાલુકામાં આવેલા કેદારનાથ ધામને. આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે અને પવિત્ર શ્રાવણ માસના દિવસે આજે અમે અમારા દર્શકોને કેદારનાથ મહાદેવના કરાવશું દર્શન. જયરાજ પર્વત પર બિરાજમાન છે કેદારનાથ મહાદેવ. અહીંયા ભક્તોની દર વર્ષે મોટી ભીડ જામે છે અને અહીંયા મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન માટે આવે છે. તો કરીએ કેદારનાથ મહાદેવના દર્શન. આમ તો બનાસકાંઠા જિલ્લામાં પાંડવકાળના પ્રાચીન પાંચ મહાદેવના મંદિર આવેલા છે. એમનું એક મંદિર છે કેદારનાથ મહાદેવનું. પાલનપુરથી આબુ તરફ જતા ઇકબાલગઢ ગામના નજીક થોડા અંતરે આવેલ જેસર અભયારણ્યની હદમાં જયરાજ પર્વત પર કેદારનાથ મહાદેવ મંદિર આવેલું છે. અતિ પ્રાચીન પૌરાણિક તીર્થધામ તરીકે જાણીતું કેદારનાથ મહાદેવના દર્શન માટે 419 મીટરની ઊંચાઈ સુધી પગપાળા જવું પડે છે. જો કે પગથિયાની વ્યવસ્થા હોવાથી ભક્તો સહેલાઈથી ઘટાદાર જંગલો અને કુદરતી નયનરમ્ય વાતાવરણ જોતા જોતા કેદારનાથ મહાદેવના ધામ સુધી પહોંચી ભોલેનાથના દર્શન કરી પરત ફરે છે. અહીંયા પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તોનું ઘોડાપુર ઉમટે છે અને હર હર મહાદેવના નાદથી અરવલ્લીના ડુંગરો ગુંજી ઉઠે છે. શ્રાવણ માસ નિમિત્તે જયરાજ પર્વત પર વિરાજિત શ્રી કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે. પાંડવોના કાળથી આ મંદિર અહીં વિરાજમાન છે. અહીં શ્રાવણ માસે બહુ જ ભક્તો આવે છે, અહીં પૂજાપાઠ કરે છે અને અહીં જયરાજના પર્વતના અંદર બહુ મોટા સાધુ સંતોના સાનિધ્યમાં અહીં પૂજા અર્ચના થાય છે. હવે લોકડાઉનના હિસાબથી પબ્લિકનો બહુ મારો ઓછો છે, નહીંતર તો બહુ ખૂબ જ પબ્લિક અહીં રહે છે. પણ લોકડાઉનનું સંપૂર્ણપણે ઉપર પાલન થાય છે, જે રીતે સરકારની ગાઈડલાઈન છે એ હિસાબથી ઉપર પૂજારીશ્રી પણ એનું પાલન કરે છે. અને લોકડાઉન હોવાના કારણે પબ્લિક ઓછી આવે છે, પરંતુ જે નિયમિત ભરવાવાળા છે શ્રાવણ મહિનો એ કેદારનાથ ઉપર આવે છે અને પોતાની પૂજાપાઠ કરી અને ધન્ય થાય છે. અહીં પોતાની દરેક મનોકામના પૂર્ણ થાય છે. કેદારનાથ મહાદેવ 51 શક્તિપીઠના સ્ત્રી યંત્રનું કેન્દ્ર બિંદુ છે. આ મંદિર 1000 વર્ષ જૂનું છે. કુદરતી નયનરમ્ય વાતાવરણની વચ્ચોવચ સ્થિત આ કેદારનાથ મહાદેવ મંદિરની પ્રાચીન કથા એવી છે કે સતયુગમાં ભગવાન કેદારનાથ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા હતા. બાદમાં દ્વાપર યુગમાં વનવાસ દરમિયાન પાંડવો અહીંયા રાત્રિવાસ કર્યો હતો અને નિત્યક્રમ મુજબ દેવોના દેવ મહાદેવજીની પૂજા અર્ચના કરી હતી. જો કે એ સમયે અહીંયા પીવાનું પાણી ન હોવાના લીધે પાંડવોએ આરાધના કરી ગંગા જમનાજીની ધારા પ્રગટ કરી હતી. આજે પણ મહાદેવના સાનિધ્યમાં ગંગા જમનાજીના કુંડલનું જળ છે, જેમાં ક્યારેય પણ પાણી ખૂટતું નથી. કેદારનાથ મહાદેવનું આ મંદિર છે. આ મંદિરમાં એક બીજી પણ વિશેષતા છે, અહીંયા કેદારનાથ મહાદેવનો ગંગા જમનાનું કુંડ છે. કહેવાય છે કે સતયુગમાં ભગવાન કેદારનાથ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા બાદ દ્વાપર યુગમાં વનવાસ દરમિયાન પાંડવોએ અહીં રાત્રિવાસ કર્યો હતો. એ સમયે અહીંયા પાણીની વ્યવસ્થા ન હતી, એટલે પાંડવોએ આરાધના કરી ગંગા જમનાજીની ધારા પ્રગટ કરી હતી. ત્યારથી આજ દિન સુધી આ કુંડનું જળ ક્યારેય ખૂટતું નથી, અખંડ છે, સાક્ષાત ગંગા જમનાની ધારા છે. આ પાણીનો દરેક શુભ કાર્યમાં ગંગાજળ તરીકે ઉપયોગ થાય છે. આ જળથી સ્નાન કરવાથી ગંગા સ્નાનનું ફળ મળે છે. અહીંયા દાન કરવાથી ગંગા તટનું દાનનું અહીંયા
पुण्य मळे छे, पुण्य मळे छे। अहींया खूब महिमा छे आ गंगाजी कुंडनो। अहींया जे लोको दर्शन करवा आवे छे केदारनाथ महादेवना, अहींया लोको आप जोई शको छो पाणीमां के सिक्काओ पण फेंके छे, एमनी मनोकामना पूर्ण थाय छे। तो आ अहींया एक अलौकिक अने अनोखू महिमा आ पाणी गंगा पाणीनुं छे। पवित्र श्रावण मासमां बनासकाठा અને ઉત્તર ગુજરાતમાંથી ભક્તો કેદારનાથ મહાદેવના દર્શન કરવા આવે છે। ભોલેનાથને બિલીપત્ર ચડાવી તેમજ જળ અભિષેક કરી ધન્યતા અનુભવે છે। ધાર્મિક સ્થાનની સાથે સાથે પર્યટક સ્થળ તરીકે પ્રવાસીઓ માટે સુંદર મજાનું સ્થળ માનવામાં આવે છે। કુદરતી સૌંદર્ય અને લીલીછમ હરિયાળીથી ઘેરાયેલું કેદારનાથ મહાદેવના મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ મહાદેવના ચરણોમાં શીશ નમાવી શાંતિની લાગણી અનુભવે છે। તેમજ આ જગ્યાએ સાક્ષાત ભગવાન શિવજીનો વાસ છે તેવું લોકો માને છે। અહીંયા જેસોર પર્વત કે જેનું બીજું નામ જયરાજ પર્વત કહેવાય છે, અહીંયા મહાદેવજીનું એક મોટું ધામ છે। અહીંયા દૂર દૂરથી પબ્લિક શ્રાવણ મહિનો તેમજ આમ દિવસે પણ આવે છે, અને શ્રાવણ માસમાં અહીંયા પૂજા માટે બહુ એવી પબ્લિક આવે છે આજુબાજુથી। અને અહીંયા મહાદેવની પૂજા કરવા માટે તેમજ ફરવા માટે અને મનની શાંતિ માટે સારું એવું સ્થળ છે। અહીંયાથી જયરાજ પર્વતમાં મહાદેવના મંદિરથી ઉપર પણ એક બીજું મંદિર આવેલું છે જે મુનિજીની કુટિયા કહેવાય છે। અહીંયા આવવાથી લોકોના મનને શાંતિ આનંદ બધું જ વ્યવસ્થિત રીતે મળે છે, અને દૂર દૂરથી પબ્લિક પણ આવે છે। હવે અમે અહીંયા સવારે આવીએ છીએ આરતી કરવા, પૂજા કરવા, અને અહીંયા જળ ચડાવીએ છીએ, અભિષેક કરીએ છીએ, બીલીપત્ર ચડાવીએ છીએ, મહારાજ સાથે બેસીને પૂજા કરીએ છીએ। અમને બહુ જ આનંદ મળે છે, મતલબ ઘણું સારું લાગે છે। આખો શ્રાવણ મહિને સવારે આવીએ છીએ, બપોર પછી પાછા અહીંયા નીચે પરત જઈએ છીએ। ગામ ઇકબાલગઢ, મારું રેસિડન્ટ ઇકબાલગઢ છે। કેદારનાથ મહાદેવના દર્શનની સાથે જાણીતા મહંત અને મહાન ઋષિ મુનિઓના સ્થાન આવેલા છે। મંદિરથી ઊંચા પર્વત પર મહંત મુનિજીની ગુફા આવેલી છે। ભક્તો ગુફા સુધી પર્વતારોહણ કરી ભક્તિની સાથે સાથે કુદરતી પ્રકૃતિનો પણ આનંદ માણે છે। તેમજ કેદારનાથ મહાદેવના મંદિર સામે પથ્થર પહાડમાં મહાન ઋષિ એવા શિવગીરી બાપુનું ગુફામાં ધૂણી આવેલી છે, જ્યાં પવિત્ર શ્રાવણ માસમાં શિવગીરી બાપુના સ્મરણ તાજા કરવા માટે ભક્તો અહીં આવી આરાધના કરે છે। શ્રી કેદારનાથ મહાદેવ મંદિરે શિવગર બાપુની ધૂણી, શિવગર બાપુ જ્યાં બિરાજતા હતા, અમે નાના હતા ત્યારથી અમે આવીએ છીએ અહીં। બાપુ ચોકલેટનો પ્રસાદ વાંચતા હતા અને ભક્તો આ દર્શન કરી આનંદ અનુભવ કરતા હતા। જાસોર પર્વતની મધ્યે બિરાજમાન શ્રી કેદારનાથ મહાદેવ બાપુનું નિવાસ સ્થાન છે। બાપુ અહીં ઘણી જગ્યાએ એમની ધૂણી પણ ટકાવેલી છે, એમના આશીર્વાદ છે આ એરિયા ઉપર અને કેદારનાથ મહાદેવની દયા છે। પ્રકૃતિની વચ્ચે આવેલું કેદારનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભવ્ય મેળાનું આયોજન કરાતું હોય છે અને ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડતું હોય છે, પરંતુ કોરોના મહામારીના લીધે આ વખતે શ્રદ્ધાળુઓની ભીડ એકત્ર થાય તેવા કોઈ પણ કાર્યક્રમ યોજવામાં નથી આવ્યા। જોકે કોરોના મહામારીના વચ્ચે પણ ભક્તોની આસ્થા અને શ્રદ્ધા ભગવાન ભોલેનાથ સાથે જોડાયેલી છે અને અનેક ભક્તો કેદારનાથ મહાદેવના દર્શન કરી મનોકામના પૂર્ણ કરે છે। આજે શ્રાવણ માસ પવિત્ર માસ ચાલી રહ્યો છે અને શ્રી કેદારનાથ મહાદેવ અહીંયા બિરાજમાન છે। સ્વયંભૂ મહાદેવજી કેદારનાથ, આપણે બદ્રી કેદારનાથ જઈએ કે અહીંયા આવીએ, એ બંનેનું અંતર એક સમાનના સ્વયંભૂ મહાદેવ છે અને અહીંયા ગંગા અને જમનાના કુંડો છે અને સ્વયંભૂ અખંડ ગંગાજીનું પાણી છે, જે ગંગાજી આપણે ત્યાં માનીએ છીએ હરિદ્વાર, એ અહીંયા સ્વયંભૂ છે અને સ્વયંભૂ પ્રાણીઓએ પ્રગટ કરેલી છે। અને શ્રાવણ માસની અંદર અભિષેક પૂજાઓ યાત્રિકો આવે છે દર્શનાર્થીઓ અને એમને પૂજાપાઠ કરાવી અને અમે અહીંયા એમને મૂકીએ છીએ અને સરકારના અનુસાર જે પણ નિયમો ચાલે છે એ અહીંયા અમે બધા લાગુ રાખીએ છીએ અને કોઈ પબ્લિકનો ભીડભાડ અને મેળા અમે હમણાં બધા મેળાઓ બંધ છે અમારા અહીંયા, કોઈ મેળા શ્રાવણ માસના અંદર જે પણ મેળા થતા હતા એ બધા હમણાં બ્રેક છે। બનાસકાંઠાના ઇકમાલગઢની નજીક આવેલું આ કેદારનાથ મહાદેવનું મંદિર છે, જે જયરાજ પર્વતની ઊંચાઈ પર બિરાજમાન છે। ખૂબ ઊંચાઈ ઉપર આવેલું આ કેદારનાથ મહાદેવનું મંદિર છે। વનરાજી આપ જોઈ શકો છો, લીલાછમ ડુંગરો અને કુદરતી પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે આ મંદિર આવેલું છે। મનને શાંતિ અને મળે તે માટે અહીંયા ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે। ચારે તરફ લીલાછમ વૃક્ષો અને વૃક્ષોમાં કલરો કરતા પક્ષીઓનો અવાજ, એક અલૌકિક વાતાવરણની વચ્ચે મહાદેવ કેદારનાથ
બિરાજમાન છે। અહીંયા દર વર્ષે ભક્તોની ખૂબ મોટી ભીડ જામે છે અને મોટી સંખ્યામાં રાજસ્થાન, ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાંથી અહીંયા ભક્તો દર્શન કરવા માટે આવે છે। ખૂબ ઊંચાઈ પર હોવાથી અહીંયા હાલમાં પગથિયેથી ઉપર મારફતે અહીંયા ઉપર છે, આટલું ડેવલપ પણ આ મંદિર થયું છે। એક પર્યટક સ્થળ તરીકે પણ કેદારનાથ મહાદેવનું મંદિર ઉભરી આવ્યું છે। ધાર્મિક સ્થળની સાથે સાથે કહેવાય છે કે પ્રવાસન સ્થળ તરીકે પણ કેદારનાથ મહાદેવ મંદિર ખૂબ જાણીતું થયું છે। ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે કેદારનાથ મહાદેવના દર્શનાર્થે આવતા હોય છે। વિનોદ સુંદેસા, વિકી ન્યૂઝ ચેનલ।